નમસ્કાર દોસ્તો બંગાળની ખાડીમાં એક લો પ્રેશર ઉદ્ભવ્યું છે જેની અસરથી ગુજરાતમાં તારીખ ત્રેવીસથી છવ્વીસમાં વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે વેધર શ્રી અશોકભાઈ પટેલે વરસાદ બાબતે મોટી આગાહી કરી છે અશોકભાઈ પટેલની આ આગાહીને આપણે ફક્ત બે મિનિટમાં જ મેળવવાની છે એટલા માટે ખાસ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો તો અશોકભાઈ પટેલે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે ત્રેવીસ તારીખથી લઈ અને છવ્વીસ તારીખ સુધીમાં વરસાદનો એક રાઉન્ડ આવી રહ્યો છે અશોકભાઈ પટેલ જણાવે છે કે નોર્થ વેસ્ટ બંગાળાની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તેના લીધે આજ તે વિસ્તારમાં એક લો પ્રેશર બન્યું છે તેને આનુષાંગિક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સાત પોઈન્ટ છ કિલોમીટરના લેવલ સુધી ફેલાયેલ છે અને વધતી ઊંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકાવ છે ચોમાસુ દરી હાલ ફિરોજપુર રોહતક અલીગઢ રાંચી બાલાસર અને ત્યાંથી બંગાળાની ખાડીના લો પ્રેશર સુધી ફેલાયેલ છે જ્યારે એક ઓફશ્યોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધી છે અને આવતા દિવસોમાં આ સિસ્ટમ નોર્થ વેસ્ટ તરફ જશે એટલે મધ્યપ્રદેશ આસપાસ પહોંચે તે દરમિયાન દોઢ કિલોમીટરના લેવલે ચોમાસું પશ્ચિમ છેડો દક્ષિણ તરફ આવશે તેમજ ત્રણ પોઈન્ટ એક કિલોમીટર અને પાંચ પોઈન્ટ આઠ કિમીના લેવલમાં એક બહોળું સર્ક્યુલેશન ગુજરાત આસપાસથી મધ્યપ્રદેશ તરફ જશે તો જેની અસરથી ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી રાઉન્ડ તારીખ ત્રેવીસથી છવ્વીસ જુલાઈ સુધીનો રહેશે તો હવે કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે તેની અશોકભાઈ વાત કરી છે તો ગુજરાત એટલે કે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવો મધ્યમ અને ભારે અને અમુક વિસ્તારોમાં વધુ ભારે વરસાદની શક્યતા છે અમુક દિવસે છૂટો છવાયો તો અમુક દિવસે સાર્વત્રિક એકલ દોકલ વિસ્તારમાં ભારે વરસાદ પણ આ વિસ્તારોની અંદર થઈ શકે છે આગાહી સમય દરમિયાન વરસાદની માત્રા જોઈએ તો પચાસ મિલીમીટરથી લઈ અને પિંચોતેર મિલીમીટર સુધી તેમજ અમુક જગ્યાએ વધુ વરસાદ પડે ત્યાં પિંચોતેર મિલીમીટરથી લઈ અને બસો મિલીમીટર સુધી પણ આ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે તો હવે વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રની તો ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ઓછું જણાય છે હળવો મધ્યમ અને ભારે વરસાદની શક્યતા છે આગાહી સમય દરમિયાન સૌરાષ્ટ્રના પચાસ ટકા વિસ્તારોમાં પચીસ મિલીમીટરથી લઈ અને પચાસ મિલીમીટર અને બાકીના સૌરાષ્ટ્ર પચાસ ટકા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પચીસ મિલીમીટરથી ઓછો આ વખતે સૌરાષ્ટ્ર માટે વરસાદની માત્રામાં અનિશ્ચિતતા છે તેમ માનવું જ્યારે કચ્છમાં છૂટો છવાયો અને હળવા મધ્યમ ભારે વરસાદની આગાહી છે સમયમાં જોઈએ તો પંદર મિલીમીટરથી લઈ અને પચાસ મિલીમીટર સુધી કચ્છમાં વરસાદ પડી શકે છે તો પ્રશાંત મહાસાગરમાં એક મોટું વાવાઝોડું છે જેના લીધે હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજયુક્ત પવનો પ્રશાંત મહાસાગર તરફ જી રહ્યા છે તો સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈએ ફરી પાછું બીજું એક લો પ્રેશર બંગાળની ખાડીમાં બનવા જઈ રહ્યું છે તેમ અશોકભાઈ પટેલ જણાવે છે મિત્રો તો આગાહીને શેર કરજો વિડીયોને લાઇક કરજો ફરી મળીશું નવી અપડેટ્સમાં નમસ્કાર